FY Bcom Sem to state. And a most important questions, એટલે ખૂબ જ અગત્યના પ્રશ્નો આપની સમક્ષ લાવ્યો છું. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 માટે કલન શાસ્ત્ર એટલે કે સંકલન છે, પણ તો બહુ સારી વાત કહી શકાય કે આ ચેપ્ટરમાંથી તમને કંઈ જ પૂછવામાં આવતું નથી, એટલે એક ચેપ્ટર તમારું વાંચવાનું ઓછું થઈ જાય, થિયરી નથી, દાખલા પૂછાય. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 સંભાવના વિતરણ, એમાંથી તમને પૂછાય દ્વિપદી વિતરણના ગુણધર્મો, પોઇસન વિતરણના ગુણધર્મોને ઉપયોગો, અને નંબર 3 અતિ ગુણોત્તર વિતરણના ગુણધર્મોને ઉપયોગો. આ 3 પ્રશ્ન તમારે કરી જ લેવાના, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે પોઇસન વિતરણના ગુણધર્મોને ઉપયોગો. ત્યાર પછી વાત કરીએ ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ, 12મા ધોરણમાં પણ તમે શીખી ગયા છો. જોઈએ એમાં પહેલું છે પ્રામાણ્ય વક્રના ગુણધર્મો, અને બીજું છે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો. બંને અલગ છે, પ્રામાણ્ય વક્ર અને પ્રામાણ્ય વિતરણ. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણ, એની અંદર પહેલો પ્રશ્ન છે તફાવત એટલે કે ચલનાત્મક આલેખ અને ગુણાત્મક આલેખ. બીજું છે પી નકશો એટલે શું, તેની રચના સમજાવો, બહુ જ અગત્યનો પ્રશ્ન કરાવી શકાય. એનપી નકશો એટલે શું, તેની રચના સમજાવો, આ પણ સરળ પ્રશ્ન છે. અને નંબર 4 ખામીઓની સંખ્યાના નિયંત્રણ માટેના નકશાઓની રચના સમજાવો, સી આલેખ એને કહી શકાય. એટલે પી નકશો, એનપી નકશો અને સી આલેખ. એટલે આ હતા આપણા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, એની તૈયારી કરી લેજો. સ્ક્રીનશોટ લીધા ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી, ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે, ત્યાંથી જઈને તમે આ PDF ડાઉનલોડ કરી શકો છો, અને તમે અમારી ટેલિગ્રામ ચેનલ સાથે પણ જોડાઈ શકો છો, જેથી કરીને ભવિષ્યની જે કોઈ અપડેટ હશે એ તમને સમયસર મળતી રહે. આભાર.